गुजरात राज्य में पशुओं में लंपी वायरसे फरड़ो ले लीधो छे। त्यारे राज्यना अनेक जिल्लाओं में हजारों पशुओं आ जीवलेण रोग थी संक्रमित थई गया छे, तो अत्यार सुधी में 2000 करता वधारे पशुओं आ रोग ने कारण मृत्यु पाम्या छे। दरमियान राज्य सरकारे आ रोगनी गंभीरता ने ध्यान में राखीने पशुओं में रसीकरण शुरू कर्युं छे, परंतु जामनगर थी आ रसीकरण में कौभाड़ना मोटा समाचार सामे आव्या छे। लंपी रोग में वेक्सिन नी जगह पाणी अपाई छे तेवी कांग्रेसना धारासभ्य विक्रम माडमे डॉक्टरनी कथित ऑडियो क्लिप जाहेर करी छे। जिल्ला पंचायतना पशु डॉक्टर गोधाणी अने मददनीश डॉक्टर सोलंकीनो कथित ऑडियो जाहेर कर्यो होवानुं मानवामां आवी रह्युं छे, जे वातचीतनो ऑडियो धारासभ्य विक्रम माडमે રજૂ કર્યો હતો। દરમિયાન ડોક્ટર્સની ઓડિયો ક્લિપ મામલે તંત્ર એક્શનમાં આવી ગયું છે। જામનગર મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડીએ તપાસના આદેશો આપી દીધા છે। આ સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનર વસ્તાણીને તપાસ સોંપાઈ છે। અત્યારે હેલો, હા ગોધાણીભાઈ બોલો, આ દવાખાનું બંધ છે, ફોન કરો ને જરાક। તો દવાખાનું ન ખુલે તો હવે ન ખુલે, ઈ બંધ હોય તો ખુલે જ નહીં, ગયા હોય કેમ્પમાં ગયા હોય, આખો આખો સ્ટાફ કેમ્પમાં ગયો હોય, કેમ્પમાં ગયો એટલે ખુલ્લું હોય, બહાર ગામ ગયા હોય તો કઈ ન થાય વેક્સિન, તો રેવા દેવી કે એમને કરી નાખવાનું, રેવા દેવાનું કઈ નહીં એમને, વેક્સિન વગરનું નોર્મલ થાય નથી વેક્સિન, તમે હું કહું છું તમે સિસ્ટમ ખાલી। જામનગર મહાનગરપાલિકાની અંદર પશુ ડોક્ટર તરીકે ઘણા વર્ષોથી આ ઓફિશિયલી ડોક્ટર ગોધાણી છે, અને હમણાં 8-10 દિવસથી આ જામનગરની અંદર મદદરૂપ થવા માટે થઈને ઉપરથી એક ડૉક્ટર સોલંકીની નિમણૂક કરી છે। આ ઓડિયો ક્લિપની અંદર બહુ સ્પષ્ટ કહેવામાં આવે છે કે રસી છે નહીં, રસી ખલાસ થઈ ગઈ છે, હવે આપણે કરવાનું શું, આપણે રિપોર્ટ તો આપવો પડે, આંકડા તો દેખાડવા પડે, અને એટલા માટે સ્લાઇન વોટર એટલે ખાલી પાણીના ઇન્જેક્શન આપી દો। કોરોનાની અંદર માણસોને મૂક્યા નહીં, હવે જ્યારે લંપી રોગ આવ્યો ત્યારે નિર્દોષ પશુ અબોલ જાનવર એની જિંદગી સાથે ચેડા કરતી આ સરકાર અને આ સરકારના ડોક્ટરો, હું આપના સમક્ષ માગણી કરું છું કે તાત્કાલિક અસરથી આ ડોક્ટરની એ ધરપકડ કરવામાં આવે, એમને નિર્દોષ પશુઓના જાન લેવાનો પ્રયત્ન કર્યો છે, આ રસી આપી દઈએ એટલે ગાયના શિંગડા લાલ કરી દેવામાં આવે છે, જે પાણીનું ઇન્જેક્શન આપી અને ગાયના શિંગડા લાલ કરી દેવામાં આવે પછી 50 ગાય હોય 100 ગાય હોય એટલે એમને પાછી બીજી વાર કાલે રસી ન મળે,